વડોદરા શહેરના જવાહરનગર પોલીસ મથક વિસ્તારમાં પોલીસે કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું અને બે ટેન્કર સહિત 34.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કંડલાથી દહેજ લઈ જવાઈ રહેલા સંઘવી એન ચંદન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડના બે ટેન્કર વડોદરાના રણોલી વિસ્તારમાં આવેલ એમ કે પટેલ એસ્ટેટમાં રાત્રિના સમયે રોકાયા છે અને તેમાંથી કેમિકલ ચોરી થવાની છે તેવી માહિતી પોલીસને મળતા પોલીસે બાતમીના સ્થળે વોચ ગોઠવી હતી, જ્યાં રાત્રિના સમયે કેટલાક શખ્સો દ્વારા ટેન્કરની નોઝલ ખોલી તેમાંથી સોલ્યુશન બનાવવાનું રો મટીરિયલ કાઢી રહ્યા હતા. પોલીસે તે સમયે દરોડો પાડતા ભારત ચાવડા રહેવાસી પંચામૃત સોસાયટી ગોત્રી રોડ વડોદરા અને મનીષ પટેલ રહેવાસી પુષ્પક ટાઉનશીપ ઉંડેરા વડોદરા, તાજારામ ચૌધરી રહેવાસી બાડમેર રાજસ્થાન અને પન્નારામ ચૌધરી રહેવાસી બાડમેર રાજસ્થાનને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટેન્કરમાંથી કાઢી અને બેરલમાં ભરેલ કુલ 800 લીટર કેમિકલ કબજે લીધું હતું. જ્યારે બે ટેન્કર અને ટેન્કરમાં રહેલું કેમિકલ મળી પોલીસે 33.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ આરંભી હતી.